150 ગાંધી જયંતિ નિમિત્તે સોખડા સ્થિત જગાજી તપોવન INYC એ ગો ગ્રીન પ્લેસ નો સંકલ્પ લીધો હતો. INYC વડોદરા નજીક સોખડા સ્થિત છે, જે છેલ્લા 3 વર્ષથી નેચરોપથી અને યોગા પર કામ કરી રહ્યા છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિને નેચરોપેથી દેહ પર INYC એ ગો ગ્રીન પ્લેગનો ઉપયોગ કરવા જ અને સિંગલ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાના સંકલ્પ સાથે દિવસને જુદી જુદી રીતે ઉજવ્યો. આ અવેરનેસ અભિયાનમાં INYC ના 150થી વધારે લોકોને ટીમે સંકલ્પ લેવડાવ્યો અને 62 ટોલ નાકા પર 500થી વધુ લોકોને કોટન બુધકસનું વિતરણ કર્યું હતું. 2 ઓક્ટોબરને નેચરોપથી ડે તરીકે ઉજવવામાં આવે છે. સોખડાના સરપંચ રાજુભાઈ બાબુભાઈ પટેલ અને INYC ના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ચુનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અનિલભાઈ પટેલે જણાવ્યું કે સિંગલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એ માટે અમે 500 કોટનની બેગ્સનું વિતરણ કર્યું. લોકો વચ્ચે બેગનું વિતરણ કરવા વખતે તેમને ફક્ત કોટન બેગ્સ અથવા ઇકો ફ્રેન્ડલી બેગનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઝુંબેશને આગળ વધારવા માંગીએ છીએ. અમે વધુને વધુ લોકોને પ્રેરણા આપવાનો પ્રયત્ન કરીશું, તેથી પર્યાવરણનું રક્ષણ થશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે અમે લોકોને જાગૃત કરવા માટે અભિયાન પણ ચલાવશું, કારણ કે તે આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમી છે. અતુલ પટેલ, ZSTV વડોદરા. પવિત્ર દિવસ છે. આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો એવા શપથ લીધા છે અને અમે પણ એવા શપથમાં જોડાયા છે. અમારું જગાજી નેચરોપેથી સેન્ટર પણ આના માટે અથાગ પ્રયત્ન કરી રહ્યું છે. એ નિમિત્તે આ એક અમે પ્રયાસ અમારી રીતે ચાલુ કર્યો છે અને આ અભિયાન અમે સતત ચાલુ રાખીશું નેચરોપેથી સેન્ટર દ્વારા. આજે શું પ્રોગ્રામ? આજે બસ આવી રીતે અમે બધા ભેગા થયા હતા અને સિંગલ પ્લાસ્ટિક યુઝ નહીં કરવાનું આપણે, એને માટેની આ પ્લાસ્ટિકની બેગ અમે બનાવીને દરેકને કાગળની બેગ બનાવીને દરેકને વિતરણ કર્યું હતું અને અમને સમજાવવામાં આવ્યું હતું કે આપણે સામાન્ય પ્લાસ્ટિકનો યુઝ નહીં કરવાનો. બધાનો લઈ લે પહેલાં સાથે.